નમસ્તે વિદ્યાર્થી મિત્રો યુવા કેરિયર એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે નવા જેકે કરંટ શોર્ટકટ વગેરેના વિડીયો મેળવવા માટે આપ નીચે આપેલ સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો ત્યારબાદ નિયમિત અપડેટ મેળવવા માટે બાજુમાં આપેલ બેલ બટન પણ દબાવો જેનાથી આપ અમારા વિડીયો નિયમિત મેળવી શકશો જો વિદ્યાર્થી મિત્રો તો આ પર્સનલ પ્રણાવનના સેકન્ડ પાર્ટના વિડીયોમાં આપનું સ્વાગત છે લાસ્ટ ટાઈમ આપણે સબ્જેક્ટ ઓબ્જેક્ટ ફર્સ્ટ પઝેસિવ એબ્જેક્ટિવ અને સેકન્ડ પઝેસિવ એબ્જેક્ટિવ આટલી બાબતોની ચર્ચા કરી હતી હવે આજે આપણે જે પાર્ટ ટુની અંદર ચર્ચા કરવાના છીએ એમાં ખાસ કરીને આપણે રિફ્લેક્સિવ અથવા તો જેને ઇમ્ફેટિક કહીએ છીએ એટલે કે આપણો જે કોષ્ટક છે પર્સનલ પ્રોણાઉનનો એની જે છેલ્લી કોલમ છે એની ચર્ચા કરવાના છીએ આ જે શબ્દો છે એ પણ એક્ઝામમાં બાકીના જે આગળ શીખી ગયા છે એટલા જ મહત્ત્વના છે અને ત્યારબાદ આપણે જે જૂની એક્ઝામ છે જે લાસ્ટ યરમાં કે પ્રિવિયસ ઇયર્સની અંદર જે એક્ઝામો ગઈ છે એમાં જે પર્સનલ પ્રોનાઉનના પ્રશ્નો પૂછાયા છે એની પણ વિગતે ચર્ચા કરવાના છે મિત્રો તો ચાલો આજે આપણે આગળ વધીએ ઇમ્ફેટિક એન્ડ રિફ્લેક્સિવ પ્રોનાઉન છેલ્લી કોલમ જે આપણે બાકી મૂકી હતી એનો અર્થ છે ભારદર્શક અને સ્વવાચક સર્વનામું મિત્રો અહીંયા જે વાત આપી છે કે ઇમ્ફેટિકનો અર્થ શું થાય ઇમ્ફેક્ટ કરવું એટલે કોઈ ઉપર ભાર મૂકવો અને રિફ્લેક્સ કરવું એટલે કોઈનું પ્રતિબિંબ પાડવું એટલે સ્વની વાત છે અહીંયા તો તો આવા સર્વનામોને બે નામ આપવામાં આવ્યા છે એક ભારદર્શક અને સ્વવાચક હમણાં તમને એ સમજાવું કે આ બે નામ શા માટે આપવામાં આવ્યા છે એ પહેલાં આપણે એ જોઈ લઈએ કે કયો કરતા છે એનું કયું સર્વનામ બને છે જેમ કે આપણે વાત કરીએ આય છે તો એના માટે જ બનેલું છે માય સેલ્ફ બાકીના માટે માય સેલ્ફ યુઝ કરી શકાય નહીં એ જ રીતે વી હોય તો અવર સેલ્ફ ફરીવાર વાત કરું મિત્રો આપણે લાસ્ટ ટાઈમ પણ કહી દી હતી સેલ્ફ શબ્દ છે એનું બહુવચન થાય સેલ્ફ વી ઇ એસ લગાવવાથી એનું બહુવચન થાય છે એટલે જે એકવચનના સર્વનામો છે ત્યાં સેલ્ફ આવવાનું છે અને બહુવચનના સર્વનામો છે ત્યાં એફને દૂર કરી અને વીઈ એસ લાગવાનો છે એટલે જ્યાં વીઈ એસ લાગે છે ત્યાં એવું સમજશું આપણે કે એ બહુવચનનું સર્વનામ છે ઓકે નેક્સ્ટ જોઈએ યુ યુ બે છે આપણી પાસે એક એક વચનનો યુ છે અને એક બહુવચનનો યુ છે તો પહેલો યુ છે એ એક વચનનો છે એટલે એનું યોર સેલ્ફ સોરી અહીંયા સ્પેલિંગ મિસ્ટેક છે વાય ઓયુ વાય નું યોર સેલ્ફ કર્યું છે કારણ કે અહીંયા આ બહુવચનનો યુ છે અને આ એકવચનનો યુ છે બરાબર છે નેક્સ્ટ જોઈએ હી હોય પુરુષો માટે તો હિમસેલ્ફ શી હોય તો હર સેલ્ફ ઇટ હોય તો ઇટ સેલ્ફ અને આ ત્રણે ત્રણ ત્રીજા પુરુષના સર્વનામો છે ત્રીજો પુરુષ એક વચન એટલે એના માટે સેલ્ફ સેલ્ફ પરંતુ આ ત્રણેયનું બહુવચન એ છે ધે અને ધ્યેનું બહુવચન એટલે કે અહીંયા ધેમ સેલ્ફ તો આટલા સર્વનામો આજે આપ્યા છે આ કોલમ એને આપણે કહીશું આપણે પારદર્શક અથવા તો સ્વવાચક સર્વનામું એની આપણી વિગતે ચર્ચા તમે મિત્રો ખાસ યાદ રાખજો આ છે એ કરતાની કોલમ છે અને આ એની ઇમ્ફેટિકની એટલે કે રિફ્લેક્સિવની કોલમ છે એટલે કયો કરતા હોય ત્યારે કયું સર્વનામ આવે એ આપેલું છે ત્યારબાદ બીજી એક વિશેષ વાત માની લો કે હિનું આપણે જે હિમસેલ્ફ થાય છે એ જ રીતે અહીં કોઈ પુરુષનું પુરુષનું નામ આવે તો પણ એનું હિમસેલ્ફ જ કરાય એ જ રીતે સ્ત્રીનું નામ આવે સ્ત્રીલિંગને લગતો કોઈ શબ્દ આવે તો તમારે એનું હેરસેલ્ફ કરવાનું છે અને એ જ રીતે અહીંયા કહેવાય ને વસ્તુ પ્રાણી પક્ષી જીવજંતુ આ તમામ માટે તમારે ઇટ સેલ્ફ વાપરવાનું છે પણ આ તમામનું બહુવચન જો કરવામાં આવે તો પાછું એનું થશે ધ્યેય એના માટે કોમન છે ધ્યેય પણ અહીંયા ખાસ કેટેગરી છે પુરુષ માટે હિમવાળી વાત એટલે કે હિની વાત સ્ત્રી માટે હરસેલ્ફ વાળી વાત અને વસ્તુ પ્રાણી પદાર્થ જે મનુષ્ય નથી માણસ નથી એવા માટે ઇટ સેલ્ફ અથવા તો ઈટ ચલો આગળ વધીએ કે એક વચનના નામ માટે અહીંયા આપ્યું છે ને એક વચન સર્વનામ માટે સેલ્ફ લેવાનું છે સેલ્ફ લેવાનું છે અને બહુવચનના સર્વનામ માટે સેલ્ફ એ વાત મેં તમને અહીંયા હમણાં કરી ચાલો આગળ જોઈએ નેક્સ્ટ હા અહીંયા જ કીધું છે રિફ્લેક્સિવ પ્રોનાઉન અને ઇમ્ફેટિક પ્રોનાઉન બંને સ્વરૂપની દ્રષ્ટિએ સરખા છે એટલે કે બંનેનું એક જ નામ છે સેલ્ફ ને સેલ્સ લાગવાથી જે બને છે એને બંને નામ છે પરંતુ ઉપયોગની બાબતમાં અલગ પડે છે કારણ કે એનો ઉપયોગ અલગ અલગ છે એ જ હવે આપણે શીખવાનું છે રિફ્લેક્સિવ પ્રોનાઉન વાક્યમાં ક્રિયાપદના કર્મ તરીકે આવે છે જ્યારે ઇમ્ફેટિક પ્રોનાઉનનો ઉપયોગ ભારપૂર્વક અર્થ જ થાય ને ભાર દેવું અને જ્યારે ભારપૂર્વક વાત કર્યું હોય એટલે એને કહેશું આપણે ઇમ્ફેટિક પ્રોણમ કઈ રીતે આવી આપણે જોઈએ અને આ સર્વનામો મોટા ભાગે નામ કે સર્વનામ પછી આવે છે એટલે કયા ઇમ્ફેટિક જે છે એ બરાબર છે કઈ રીતે યુઝ થાય એ જોઈએ આપણે કરતા પછી તરત જે સર્વનામ વપરાય કરતા માની લો કે કોઈ આપ્યો હોય કરતા પછી તરત અહીંયા સર્વનામ આવે તો એવા સર્વનામને ઇમ્ફેટિક પ્રોનાઉન કહે છે અને રિફ્લેક્સિવ કોને કહેવાય માની લો કે કર્તા આપ્યો છે તમને ત્યારબાદ વી એટલે ક્રિયાપદ આપ્યું છે અને ત્યારબાદ પછી સર્વનામ આવતું હોય અથવા વાક્યના અંતે સર્વનામ આવતું હોય તો એવાને તમે કહેશો રિફ્લેક્સિવ પ્રોનાઉન મૂળ આ બંને શબ્દો એક જ છે પરંતુ પોતાના સ્થાનને લઈને એ અલગ અલગ નામ પડેલા છે કે એ સર્વનામને ક્યાં મૂકશો ત્યારે એને કેવું ગણશું પણ આ નામને લઈને આપણે એક્ઝામની દ્રષ્ટિએ કોઈ પ્રશ્ન થવાનો નથી એટલે આપણે તો એ યાદ રાખો માય સેલ્ફ ક્યાં વપરાય યોર સેલ્ફ ક્યાં વપરાય ઇટ સેલ્ફ ક્યાં વપરાય હિમસેલ્ફ ક્યાં વપરાય એ આવડવું જોઈએ ચાલો અહીંયા કીધું છે એક સેન્ટેન્સ સરસ મજાનું આપ્યું છે ભાઈ જુઓ તો કે રોનક ફિનિશડ હિઝ વર્ક હિમસેલ્ફ રોનક નામના છોકરાએ આ કરતા છે એણે તેનું કામ તેની જાતે પૂરું કર્યું હિમસેલ્ફ પૂરું કર્યું એટલે પોતે જાતે પૂરું કર્યું તો આને કીધું છે રિફ્લેક્સિવ પ્રોનાઉન તો કે આ શબ્દ જે છે એનું અહીંયા રિફ્લેક્શન પડે છે પોતે સ્વ પોતે કર્યું છે એવું બતાવવા માગે છે એટલે આ સર્વનામને કહીશું આપણે રિફ્લેક્સિવ હિમસેલ્ફને રિફ્લેક્સિવ કહીશું જોજો આગળ આ જ વાક્ય છે રોનક હિમસેલ્ફ જુઓ તમે હિમસેલ્ફનું સ્થાન ફરી કે ભાઈ રોનકનું રોનક શબ્દ તો એક જ છે બંનેમાં હિમસેલ્ફ છે એ ક્રિયાપદા જે આપ્યું છે એના પછી સ્થાન લીધું એટલે એને કીધું રિફ્લેક્સિવ અને એ જ હિમસેલ્ફ કરતા પછી તરત સ્થાન લે તો એને કહેશું ઇમ્ફેટિક બાકી તો હિમસેલ્ફ એ હિમસેલ્ફ જ છે રોનક છે એટલે હિમસેલ્ફ જ આવે એ તમે કરતાં પછી તરત લો અથવા કે છેલ્લે લો બંનેમાં કોઈ ફરક છે નહીં તમારો પ્રશ્ન તો એ છે કે ભૂલથી અહીંયા હરસેલ્ફ ન લખાઈ જવું જોઈએ ઇટ સેલ્ફ ન લખાઈ જવું જોઈએ તમારા માટે ખાલી જગ્યાએ અહીંયા આપી હોય તોય વાંધો નથી અહીંયા આપ્યું હોય તોય વાંધો નથી બંને એક જ એટલે આ તો તમારી સમજ માટે છે કે કરતાંથી જેટલો દૂર જશે ને સર્વનામ તો એને રિફ્લેક્સિવ કહીશું અને કર્તાની તરત બાજુમાં રહેશે તો એને આપણે ઇમ્ફેટિક કહીશું બાકી કોઈ ફરક છે નહીં આગળ જોઈએ હા સરસ મજાનું એક સેન્ટેન્સ આપ્યું છે જવાબ આપણી જાતે કહેવાનો છે આપણો ઓપ્શન તો સેલ્ફવાળા અને સેલ્ફવાળા જ છે ચાલો જોઈ લઈએ ટુ વિમેન અને વિમેન વાંચશું બહુવચન જ્યારે હોય એમ ઇન આપણે એકવચન બહુવચનનો અભ્યાસ કરી ચૂક્યા છીએ વુમનનું વિમેન થાય ટુ વિમેન ક્લીન્ડ ઓલ ધ સ્ટ્રીટ્સ સ્ટ્રીટ એટલે શેરીઓ બે સ્ત્રીઓએ બધી શેરીઓ સાફ કરી પોતાની જાતે સાફ કરી એવું કેવું છે આપણે ચાલો તો આ સ્ત્રીઓ છે પહેલાં તો એનો કરતાં શું હોય છે કે એ આપણે સમજી લઈએ એક સ્ત્રી હોય તો શી હોય એક કરતાં વધારે શી હોય તો શીનું બહુવચન છે દહે એટલે ખરેખર આપણો કરતા છે દે એટલા માટે આ ધ્યેય જ્યાં રિફ્લેક્ટ કરે છે એને કહીશું આપણે ધેમ પણ ધેમ એકલું નહીં પણ સેલ્સ ધેમ સેલ્વ હવે વાક્ય વાંચો તો ટુ વિમેન ક્લીન ઓલ ધ સ્ટ્રીઝ ધેમ સેલ્વ બે સ્ત્રીઓએ તેની જાતે બધી શેરીઓ સાફ કરી આગળ વાત કરીએ ચાલો મિસિસ દવે એરેન્જડ અ પાર્ટી અહીંયા તમારે માટે આ રિફ્લેક્સિવ કયું મૂકવાનું છે એ પ્રશ્ન છે તો ઘણા વિદ્યાર્થી મિત્રો આમાં ઉતાવળ કરી બેસે જુઓ મિત્રો અહીંયા બરાબર ફોકસ કરો એમ એસ લખેલું છે એનો અર્થ થાય મિસિસ સ્ત્રીલિંગ છે મિસ્ટર નથી મિસ્ટર હોત તો ત્યાં હિમસેલ્ફ આવત એટલે અહીં આપણો જવાબ રહેશે હર સેલ્ફ બરાબર છે એટલે આવી ભૂલો આપણે એક્ઝામમાં થતી હોય છે બરાબર એક જ એસનો નો ફરક છે એસ દૂર કરી દો જવાબ તમારો બદલાય ને શું થઈ જવાનો છે સીધો હિમ સેલ્ફ બરાબર આનું ભાષાંતર કરવાનો પ્રયત્ન કરો મિસિસ દવે એરેન્જ અ પાર્ટી હર સેલ્ફ મિસિસ દવે જાતે જ એક પાર્ટીનું આયોજન કર્યું જોઈએ આ ખાલી જગ્યા ઇન્ફોર્મડ હિમ મેં પોતે તેને ઇન્ફોર્મ કર્યું તો આય માટે તો ભાઈ સર્વનામ સર્વનામ એક જ હોય હિમ સોરી 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 માટે આવશે માય સેલ્ફ બહુ બીજી વસ્તુ છે આય હોય એટલે તો બીજું જોવાની જરૂર નથી આઈ માટે માય સેલ્ફ ધ ડોગ ખાલી જગ્યા જમ્પડ ઓવર ધ વોલ કૂતરો પોતે કૂદી ગયો દિવાલ પરથી તો કૂતરો એટલે આપણું સર્વનામ ખરેખર ઈટ છે તો ઈટ માટે અહીંયા આવવું જોઈએ ઈટ સેલ્ફ બરાબર છે એટલે ધ ડોગ ઇટ્સ અ જમ્પડ ઓવર ધ વોલ કૂતરો પોતે જ દીવાલ પરથી કૂદી ગયો ત્યારબાદ છે યુ આર અ સ્ટુડન્ટ યુ શુડ ડુ યોર હોમવર્ક ખાલી જગ્યા બીજું સેન્ટેન્સ પણ સાથે લઈ લઉં છું મિત્રો બંને એક સરખા છે જો આપણી પરીક્ષા છે આ સાચી કે યુ માટે તમારે યોર સેલ્ફ લેવું કે યોર સેલ્ફ લેવું એ પ્રશ્ન આપણો છે તો હવે અહીંયા વિચારીએ યુ આર અ સ્ટુડન્ટ તું એક વિદ્યાર્થી છો અહીંયા કીધું યુ આર સ્ટુડન્ટ્સ તમે વિદ્યાર્થીઓ છો જો અહીંયા આર્ટિકલને એને દૂર કર્યું આ સેન્ટેન્સમાં અને આ અહીંયા શું લગાવ્યું એસ એનો મતલબ આ છે એ બહુવચનની વાત કરે છે અને આ જે છે એ એક વચનની વાત કરે છે તો એક વચન બહુવચનની દૃષ્ટિએ વાત કરી તો આપણે અહીંયા આવવું જોઈએ યોર સેલ્ફ અને અહીંયા હોવું જોઈએ યોર સેલ્ફ જો તો કે યુ આર અ સ્ટુડન્ટ તું એક વિદ્યાર્થી છો એન્ડ યુ શુડ ડુ યોર હોમવર્ક યોર સેલ્ફ તારે તારું હોમવર્ક તારી જાતે કરવું જોઈએ એન્ડ યુ શુડ ડુ યોર હોમવર્ક યોર સેલ્ફ તમારે બહુવચનમાં છે તમે વિદ્યાર્થીઓ છો તમારે તમારું હોમવર્ક તમારી જાતે કરવું જોઈએ યોર સેલ્ફ એટલે તમારી જાતે તો વિદ્યાર્થી મિત્રો આ ફરક છે યોર સેલ્ફ અને યોર સેલ્ફ જો આવી સ્પષ્ટતા કરેલી ન હોય તો એવું બનશે કે કદાચ યોર સેલ્ફ અથવા યોર સેલ્ફ એક જ ઓપ્શનમાં હશે બંને સાથે હશે નહીં અને નહીતર આવું છુપી રીતે કોઈ એકવચન કે બહુવચન કંઈક આપેલું હશે એટલે આ ખાસ ભૂલ ન પડે એ જોવું ધ ડોર ભાઈ ડોર તો નિર્જી વસ્તુ છે એટલે ખરેખર એ ઈટ છે તો ઈટ માટે અહીંયા સર્વનામ લેવું જોઈએ ઈટ સેલ્ફ આખું સેન્ટેન્સ વાંચવાની બિલકુલ જરૂર નથી ધ ડોર ક્લોઝ ઇટ સેલ્ફ દરવાજો જાતે જ બંધ થઈ ગયો કોઈએ બંધ ન કર્યું અચાનક કોઈ પવન કે કોઈ એની મેળે જ કંઈક ટેકનિકલી બંધ થઈ ગયું ચાલો હવે વાત આવે છે પરીક્ષામાં અમુક બાબતો છે ને મિત્રો આમાં અપવાદરૂપ પૂછાય છે કેટલીક વાર આપણને છેતરી દે છે હવે એ છેતરાઈ ન જઈએ એટલા માટે આ નિયમ જોવાનો છે આજ્ઞાર્થ વાક્યમાં એક જ વ્યક્તિને સંબોધન હોય તો યોર સેલ્ફ અને એક કરતાં વધુ વ્યક્તિને સંબોધન હોય તો યોર સેલ્ફ તો પહેલો પ્રશ્ન તો આપણને એ થાય કે આજ્ઞાર્થ વાક્ય એટલે શું તો એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ઇમ્પેરેટિવ ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ સેન્ટેન્સીસ એટલે કે આજ્ઞાર્થ વાક્યો તો આ આજ્ઞાર્થ વાક્યો એટલે શું તો કે જે વાક્યોની શરૂઆત સીધા ક્રિયાપદથી થાય એવા વાક્યોને આજ્ઞાર્થ વાક્ય કહે છે જેમ કે આપણે ક્યારેક આવું બોલતા સાંભળ્યા છે કોઈને કમ હિયર ગુજરાતી કરો તો અહીં આવો અથવા ગોધેર એટલે ત્યાં જાઓ ડાઉન એટલે નીચે બેસી જાઓ ગીવ મી ગીવ મી અ ગ્લાસ ઓફ વોટર મિત્રો આ તમને અજ્ઞાર્થ વાક્યનો પરિચય કરાવો તો જે અહીંયા ડાયરેક્ટ ક્રિયાપદથી જે વાક્યો શરૂ થાય એવા વાક્યોને કહેશું આજ્ઞાર્થ વાક્યો હા કેટલીક વાર આમાં રિક્વેસ્ટ હોય તો આવું બની શકે છે પ્લીઝ પ્લીઝ સોરી કીપ સાયલન્સ આપણે આવું બોલતા હોઈએ છીએ ને મહેરબાની કરી શાંતિ રાખો તો પ્લીઝ જેવા શબ્દો લાગી શકે કાઇન્ડલી જેવા શબ્દો આગળ આવી શકે પરંતુ આપણું મૂળ તો અહીંથી જ શરૂ થાય છે કીપ કીપ સાયલન્સ શાંતિ રાખો તો આવા વાક્યોની અંદર કરતા કોણ તો કે કરતા હોતો જ નથી તો કરતા નથી તો આ વાક્ય કઈ રીતે બને તો મિત્રો આજ્ઞા હંમેશા બીજા વ્યક્તિને થાય બીજા પુરુષને થાય અને વ્યક્તિ સામે હાજર હોય તો જ એને આજ્ઞા કરી શકાય અને વ્યક્તિ સામે હાજર છે સાંભળે છે એટલે એ બીજો પુરુષ છે એટલે આજ્ઞા હંમેશા બીજા પુરુષને જ થાય એટલે આ તમામને આગળ એક કરતાં રહેલો છે પણ એ છુપાયેલો છે જે આપણને દેખાતો નથી યુ કમ હિયર તું અહી સામે વ્યક્તિ હાજર છે તો આવું યુ શબ્દ બોલવાની આપણે જરૂર પડતી નથી ધેર ત્યાં જા એની બદલે ખરેખર વાક્ય એવું છે યુ ધેર તું ત્યાં જા યુ ડાઉન તું નીચે બેસી જવાય તો આવા પ્રકારના વાક્યોનો હિડન કરતા છે હિડન એટલે સમતાયેલો કરતા છે યુ એટલે આજ્ઞાર્થ વાક્યો માટે આપણે યોર યોર સેલ્ફ અને લેવાય શા માટે તો કે કરતા કોણ છે યુ છે હવે એક વાક્ય લઈએ જુઓ વોક અને અહીંયા ખાલી જગ્યા ચાલો તમારી જાતે ચાલો એવું તમારે કોઈને કેવું છે તો ખરેખર અહીંયા તમારો કરતા યુ છે પરંતુ આપણે લખતા નથી યુ વોક અહીંયા લખીએ યોર સેલ્ફ એટલે તમે તમારી જાતે ચાલો કઈ વાંધો નહીં તો પછી શું કરશું ભાઈ તો આ યુ નથી ચાલો કાંઈ વાંધો નથી યુ નથી પણ ઘણી એવું બને કે સામે વ્યક્તિ હાજર હોય તો આપણે તેનું નામ બોલીને બોલાવીએ છીએ કેવી રીતે તો કે આમ રવિ પછી અલ્પવિરામ અટકવાનું છે અહીંયા રવિ વોક યોર સેલ્ફ રવિ તારી જાતે ચાલ બીજાની મદદ લેશ નહીં ભાઈ શું કીધું રવિ વોક યોર સેલ્ફ એટલે એક વ્યક્તિને સંબોધન સંબોધન હોય ત્યારે અહીં અલ્પવિરામ કરવું જરૂરી છે એટલે સમજાય કે આ અજ્ઞાર્થ વાક્ય છે આ તો વધારાનું બોલ્યા છે ખરેખર સેન્ટેન્સ તો અહીંથી શરૂ થાય છે બરાબર એટલે સીધા ક્રિયાપદોથી વાક્ય શરૂ થતું હોય તો એવામાં તમારે યોર સેલ્ફ લેવાનું હવે માનો કે આ વાક્ય આ જ વાક્યને એમ લઈએ રવિ એન્ડ રવિના બંને કીધું રવિ એન્ડ રવિના પછી અલ્પવિરામ કર્યું વોક ખાલી જગ્યા કે રવિ અને રવિના તમે બે તમારી જાતે ચાલો તો અહીં અલ્પવિરામ હોવાના કારણે અહીંયા વાક્ય અજ્ઞાત ગણવાનો છે ને આપણો જવાબ હોવો જોઈએ યોર સેલ્ફ એટલે તમારી જાતે એટલે એક વ્યક્તિને સંબોધન યોર સેલ્ફ બે એક કરતા ટૂંકમાં વધારે વ્યક્તિને સંબોધન તો યોર સેલ્ફ બરાબર છે આગળ જોઈએ એની અંદર જો શીતલ શીતલ એક વ્યક્તિને સંબોધન વોક તો અહીંયા જવાબ શું લખશો મિત્રો યોર સેલ્ફ કારણ કે એકને જ કીધું છે ને એક જ વ્યક્તિ આપણો કરતા છે બોઇસ જોયું મિત્રો બહુવચનમાં છે અલ્પવિરામ જો મિત્રો અલ્પવિરામ ન હોય તો આ વાક્યનો જવાબ કંઈક અલગ હોત બોઇસ ડૂ છોકરાઓ આ એક્સરસાઇઝ તમારી જાતે કરો તો અહીંયા આવે યોર સેલ્સ હવે મિત્રો કદાચ એવું બને આ વાક્ય અલ્પવિરામ ન હોત ને આમ હોત તો કે બોઇસ ડૂ ધ એક્સર સાઈઝ તો શું હોત જવાબ અલ્પવિરામને દૂર કર્યું છે આપણે છોકરાઓ એક્સરસાઇઝ તેની જાતે કરે છે તો આ છોકરાઓને ધ્યાનમાં રાખીને આપણે અહીંયા લખવું પડે ધેમ સેલ્સ પણ મિત્રો જોયું એક અલ્પવિરામના કારણે આપણો જવાબ બદલાઈને આવી ગયો છે યોર સેલ્વ આ ભૂલો પડે છે એક્ઝામમાં ખાસ ધ્યાન આપો અહીંયા પણ બહુ બહુવચન જ છે ચિલ્ડ્રન કારણ કે ચાઇલ્ડ એટલે એક વચન એનું બહુવચન ચિલ્ડ્રન છોક બાળકો રીડ યોર સેલ્ફ છોકરાઓ તમારી જાતે વાંચો તો અહીંયા પણ આવશે યોર સેલ્ફ એટલે કીધું છે અહીંયા એક વ્યક્તિને સંબોધન યોર સેલ્ફ એક કરતાં વધારેને સંબોધન યોર સેલ્ફ પણ આ આજ્ઞાર્થને ઓળખવું જરૂરી છે ઓકે ચાલો પ્લે હવે એવું બને કે આજ્ઞાર્થ વાક્ય મેં કીધું વાક્યની શરૂઆત તો ડાયરેક્ટ ક્રિયાપદથી થઈ એટલે સમજાઈ ગયું કે અજ્ઞાત છે પરંતુ કેટલીક વાર આવું અલ્પવિરામને સંબોધન છે એ વાક્યને અંતે આપેલું હોય એવું પણ ચાલે પ્લે યોર સેલ્ફ કિડ્સ બાળકો તમારી જાતે રમો તો અહીંયા તમારે અહીંયા આપેલા કરતાને ધ્યાનમાં રાખીને ચાલો આ કરતાં ન કહી શકો સોરી મિત્રો આને કહીશું સંબોધન બસ કરતાં ન કહી શકાય બાળકો તમારી જાતે રમો તો યોર સેલ્સ બહુવચન છે એટલે બરાબર એટલે સંબોધન શરૂઆતમાં પણ આવી શકે અને સંબોધન અંતે પણ આવી શકે બરાબર છે તો આવી રીતે જ્યારે રચના હોય ત્યારે યોર સેલ્ફ અને યોર સેલ્ફ આ પરીક્ષા માટે આઈએમપી મુદ્દો કહી શકાય મિત્રો બરાબર એક્ઝામની અંદર આ વાત પૂછાવાની શક્યતા છે નેક્સ્ટ જોઈએ વાક્યમાં જે વ્યક્તિ દ્વારા કાર્ય થવાનું હોય તેને ધ્યાનમાં રાખી રિફ્લેક્સિવ પ્રોનાઉન કે ઇમ્ફેટિક પ્રોનાઉનનો ઉપયોગ કરવો કે વાક્યમાં કામ કોને કરવાનું છે એ મહત્ત્વનું છે એ નિયમથી સીધું ન સમજાય સેન્ટેન્સ ઉપર જઈએ એટલે ખ્યાલ આવે જુઓ તો વાક્ય શી કરતાં આપણો અત્યારે છે શી શી વોન્ટેડ વોન્ટનું ભૂતકાળ વોન્ટેડ મી ટુ ડુ ધીસ વર્ક તેણીને એવી ઈચ્છા હતી ભૂતકાળમાં છે કે હું આ કામ કરું મારી જાતે કરું કે તેણીની જાતે કરે નહીં જો આ તેણીની ઈચ્છા હતી બરાબર છે તો તમારે આ કામ કોની પાસે એને કરાવવાની ઈચ્છા હતી મી પાસે તો આ મીને ધ્યાનમાં રાખીને આ જવાબ લખવો જોઈએ નહીં કે તમે સીને ધ્યાનમાં રાખીને લખશો તો આ વાત તમારી રોંગ થશે એટલે શી વોન્ટેડ મી ટુ ડુ ધીસ વર્ક માય સેલ્ફ માય સેલ્ફ મતલબ તેણીને એવી ઈચ્છા હતી કે હું આ કામ મારી જાતે કરું તો તમને એક બીજો પ્રશ્ન થાય સાહેબ તમે તો કીધું ને કે આય હોય તો જ માય સેલ્ફ લાગે હવે મિત્રો અહીંયા જુઓ આપણે એવું શીખ્યા છીએ કે કરતા હોય પછી વબ આવે ત્યારબાદ ઓબ્જેક્ટ આવે બરાબર તો આ શી છે એ કરતા છે વોન્ટેડ છે એ વબ છે તો અહીંયા તમે આઈને લખી શકતા નથી છે તો જ તે પરંતુ અંગ્રેજીનો નિયમ એમ કહે છે કે ક્રિયાપદ પછી ક્યારેય કર કરતા લખી શકાય નહીં એટલા માટે અહીંયા આઈને દૂર કરીને શું લખ્યો છે ત્યાં મી એટલે માટે આનો જવાબ મી નથી પણ ખરેખર આઈને જ કામ કરવાનું છે પણ નિયમ મુજબ લખી ન શકાય એટલે આપણે મીને ધ્યાનમાં રાખીને પણ માય સેલ્ફ લખી શકીએ ચાલો નેક્સ્ટ જોઈએ શી વોન્ટેડ આનું આ જ વાક્ય છે જુઓ મિત્રો કેમ બદલાય છે શી વોન્ટેડ રાજ તેણીને એવી ઈચ્છા છે કે આ કામ કોણ કરે રાજ કરે તો રાજ તો ભાઈ છોકરો છે તો રાજને ધ્યાનમાં રાખીને અહીંયા હિમ સેલ્ફ બરાબર છે ત્યારબાદ જોઈએ એનો એ જ વાક્ય છે શી વોન્ટેડ રવિના તેણીને એવી ઈચ્છા છે કે આ કામ કોણ કરે રવિના કરે તો રવિનાને ધ્યાનમાં રાખીને અહીંયા જવાબ આવે હર સેલ્ફ કે આ કામ રવિના તેની જાતે કરે હવે આગળ વધીએ એ જ વાક્ય છે જુઓ તમે કામ કોને કરવાનું છે વચ્ચે નાને કરવાનું છે આ કરતાને કરવાનું નથી શી વોન્ટેડ રામ એન્ડ શ્યામ તેનીને એવી ઈચ્છા છે કે રામ અને શ્યામ બંને થાય અને આ કામ કરે તો રામ અને શ્યામ એટલે હીને હી તો બહુવચન એટલે ધે તો અહીંયા હોવું જોઈએ જવાબ આપણો ધેમ સેલ્ઝ તો મિત્રો આ રીતે આપણી એક્ઝામમાં પ્રશ્ન પૂછાય એટલે આને ધ્યાનમાં રાખી અને સેલ્ફ લખવાનું છે આગળ વાત ચલાવીએ કે ચાલો શી વોન્ટેડ યુ તેણીને એવી ઈચ્છા છે કે તમે આ કામ કરો હવે અહીંયા પ્રશ્ન ઊભો થાય કે યોર સેલ્ફ લખવું કે યોર સેલ્ફ તો અહીંયા એવી સ્પષ્ટતા કરેલી નથી કે એક વ્યક્તિ પાસે એની અપેક્ષા છે કે બહુ વચનમાં છે તો બંને જવાબ માન્ય રાખી શકાય યોર સેલ્ફ પણ ચાલશે અને યોર સેલ્સ પણ ચાલે બંને સાચા છે કારણ કે એને એવી ઈચ્છા છે કે યુ તમે આ કામ તમારી જાતે કરો એટલે અહીં કીધું છે કે જે વ્યક્તિ દ્વારા કામ થવાનું છે એને ધ્યાનમાં રાખીને અહીંયા જવાબ મૂકવાનો છે નહીં કે આગળ કોઈની ઈચ્છા હતી મને એવી ઈચ્છા છે કે તમે આ તમારી જાતે કરો તો તમારે કરવાનું છે તો યોર આર સેલ્ફ લખો મારી ઈચ્છા જોવાની નથી ચલો હવે અહીંયા આમ તો આપણા પર્સનલ પ્રોનાઉનના જે નિયમો છે એ પૂરા થાય છે પરંતુ આ પ્રોનાઉનને ધ્યાનમાં રાખીને એક નિયમ એક્ઝામમાં કેટલીક વાર પૂછાયેલો જોવા મળે છે જેમાં આપણે કહીએ ને કે આય એનું કરતાં શું તમે કહો છો કર્મ મી અને અહીંયા માય અને માય સેલ્ફ આ રીતે બનતા હોય છે શબ્દો બરાબર છે તો એ જ રીતે આ વન નામનો જો કરતા હોય વન એટલે શું એક એમની કોઈપણને લાગુ પડે આપણે કહીએ ને કે વન શુડ હેલ્પ વન્સ નેબર એટલે કે દરેકે પોતાના પાડોશીને મદદ કરવી જોઈએ એ વન એટલે કોને ખબર નથી કોઈ અજ્ઞાત છે એ માની લો અહીંયા એનો કરતા વન છે એનું કર્મ વન થશે એનું સંબંધક છે આ જે માય છે એ માલિકી દર્શાવવા માટે શું વપરાય છે વંશ અને અહીંયા આવે વન સેલ્ફ કારણ કે એક વચનની વાત છે એટલે તો એ રીતે વન વંશ અને વંશ સેલ્ફનો વપરાય છે બીજું કે અહીંયા મેં વંશ લખ્યું છે કદાચ એક્ઝામમાં આવું વંશ લખાઈને આવે તો આ તદ્દન રીતે ખોટી રીત છે આવું ના લખી શકાય એફોસ્ટ્રોફીવાળું વંશ ચા બીજી મિત્રો એક વિશેષ તમને વાત કરી આપું કે માની લો કે કેટલીક વાર એવું બને છે માય શબ્દ હોય ને એને આવું લગાડે માયસ અથવા એમ કરે માયને એસ લગાડે અથવા આ રીતે કોઈ પણ શબ્દ અવર્ષ અને અહીંયા લગાડે અવર્ષ તો હોય છે માનો ને આપણે એક શબ્દ છે પરંતુ આ આ શબ્દ અને આ શબ્દ શક્ય નથી ઘણીવાર એવું બને કે આવો વિકલ્પ હોય ચાલો યોર્ ઉપરથી યોર્સ મિત્રો આ શક્ય નથી આપણું યોર્સ ચાલે લ્યો યોર્સ આપણે છે દ્વિતીય સંબંધ એટલે જે આ માલિકીવાળા શબ્દો છે એને એફોસ્ટ્રોફી ચાલતો નથી પરંતુ આ તો વનની અંદર આ ફરજિયાત લેવાનો છે તો એવો કરતાં આ રીતે હોય કે વન કરતા તરીકે હોય તો તમે કાં તો વંશ લ્યો અથવા તો વન સેલ્ફ લઈ શકો છો એની જોડી છે બરાબર છે ચાલો આગળ વધીએ વન શુડ પ્રોટેક્ટ પ્રોટેક્ટ કરવું એટલે રક્ષણ કરવું વન્સ કન્ટ્રી એટલે કે દરેકે પોતાના દેશનું રક્ષણ કરવું જોઈએ તો અહીંયા વન કરતા હતો એટલે એને ધ્યાનમાં રાખીને અહીંયા આવ્યું વંશ હવે હું આ સેન્ટેન્સને બદલું છું સેમ માની લો કે આ વાક્ય આમ લખું છું આઈ શુડ પ્રોટેક્ટ ખાલી જગ્યા કન્ટ્રી તો આપણે શું જવાબ લખવો જોઈએ તો કે ભાઈ આઈ કરતા છે તો તમે અહીંયા માલિકી માટે શું બતાવ્યું છે માય આઈ શુડ પ્રોટેક્ટ માય કન્ટ્રી યુ શુડ પ્રોટેક્ટ યોર કન્ટ્રી હી શુડ પ્રોટેક્ટ હિઝ કન્ટ્રી શી શુડ પ્રોટેક્ટ હર કન્ટ્રી એમ અહીંયા જેમ વન શુડ પ્રોટેક્ટ વન્સ કન્ટ્રી આ રીઝ જોડી છે બરાબર છે ચાલો નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ વન શુડ ડુ વન્સ વર્ક વન્સ સેલ્ફ એટલે કે દરેકે પોતાનું કામ પોતાની જાતે કરવું જોઈએ તો અહીંયા વનની જોડી કરતા તરીકે અહીંયા માલિકી દર્શાવવા માટે અને અહીંયા રિફ્લેક્સિવ તરીકે જો આ જ વાક્ય મેં કીધું એમ હોત તો આઈ શુડ ડુ અહીંયા લખવું પડે તમારે માય વર્ક અને અહીંયા લખવું પડે માય સેલ્ફ ગુજરાતી કરો મારે મારું કામ મારી જાતે કરવું જોઈએ યુ શુડ ડુ યોર વર્ક યોર સેલ્ફ એટલે કે અહીંયા કરતાં બદલાય એ રીતે એના સંબંધકો પણ બદલાય બરાબર એ જ રીતે વન ડુ વંશ વર્ક વન સેલ્ફ માલિકી દર્શાવવા માટે ખાસ યાદ રાખજો અહીંયા આ વંશ શબ્દ ક્યારે વપરાય પાછળ નાઉન નો યુઝ થયો હોય તો જ નહીતર વાપરી શકાય નહીં જેમ માય પછી નાઉન જરૂરી છે અવર પછી નાઉન જરૂરી છે યોર પછી નાઉન જરૂરી છે એ જ રીતે આ વંશ પછી નાઉન હોવું જરૂરી છે ચાલો નેક્સ્ટ જોઈએ હા હવે આપણે જે વાત કરવાના છીએ એ એક્ઝામની અંદર તમને અત્યાર સુધી જેટલા ક્વેશ્ચન પૂછાયા છે એમાંથી જે અગત્યને આમ લાગ્યા છે કે આપણે શીખવા જેવા છે જેની ચર્ચા કરવા જેવી છે એવા પ્રશ્નો આપણે અહીં રાખ્યા છે તો આપણે એક પછી એક ક્વેશ્ચનને જોતા જઈએ પ્રશ્નો તમને જવાબ આવડતો હોય તો એ પણ તમે સાથે વિચારતા જજો બરાબર ચાલો જોઈએ હમણાં જે વાત કરી એ રીતે વનવાળો ક્વેશ્ચન છે જી પી એસ સીબી એસ સી એટલે સિનિયર ક્લાર્કની એક્ઝામ છે બે હજાર ઓગણીસની એમાં પૂછાયો છે વન શુડ બી ઓનેસ્ટ વન શુડ બી ઓનેસ્ટ ટુ ખાલી જગ્યા દરેકે પોતાને પોતાને તો પ્રામાણિક રહેવું જોઈએ ને પોતાના માટે એમ કહેવાય ને પોતાની જાતને ન છેતરવી જોઈએ ક્યારે તો એવી વાત છે તો સેલ્ફવાળા જ શબ્દો છે જુઓ હમણાં જ ચર્ચા કરી ભાઈ વન કરતા તરીકે હોય એટલે સીધો જવાબ હોય શું લેવું જોઈએ તમારે વન સેલ્ફ હી કરતા હોત તો હિમ સેલ્ફ લેથ શી કરતા હોત તો હર સેલ્ફ લેથ અને યુ કરતા હોત તો યોર સેલ્ફ લેથ ચલો નેક્સ્ટ ફરી એ જ વાત છે વન શુડ લવ ખાલી જગ્યા કન્ટ્રી આ પૂછાયેલો ક્વેશ્ચન છે ભાઈ કન્ટ્રી એટલે એક નામ આપ્યું છે દરેકે પોતાના દેશને ચાહવો જોઈએ તો કયું વંશ લઈ શકાય ભાઈ તો અહીંયા એસ વાળું હજી એક આ લોકોએ ઓપ્શન બરાબર બનાવ્યા નથી વધારે કન્ફ્યુઝ કરવા માટે આવો ઓપ્શન એક મૂકી શકાય વંશ હજુ કન્ફ્યુઝ કરવા હોય તો હજુ એક ઓપ્શન છે વંશ આનો અર્થ થાય એક વખત આ ભૂતકાળનો એક આદર્શક શબ્દમાં ચાલે અથવા જેને કહીને વંશ એટલે એક વાર ટ્વાઇસ એટલે બે વાર થ્રાઇઝ એટલે ત્રણ વાર એમાંથી બનેલો છે આ વંશ એક વખત અને આવો તો કોઈ શબ્દ જ લેવાનો નથી આપણે બરાબર ચાલો લેટ આપણે શીખી ગયા છીએ મિત્રો લેટ પછી હંમેશા કર્મનું જ રૂપ આવે તો લેટ પછી જે આ યુ છે એ કર્મ હશે અને આ કર્મ હોય તો એન્ડ વડે જોડાય તો અહીંયા પણ કર્મ જ હોવું જોઈએ ખાલી જગ્યા ગો ટુ પ્લે સીઆરસીની એક્ઝામ બે હજાર ઓગણીસ એસએસએ સર્વ શિક્ષા અભિયાન જે છે એનું સીઆરસીની એક્ઝામ આવે એમાં પૂછાયો છે તો અહીંયા મિત્રો આય છે એ કરતા છે વી છે એ કરતા છે ધ્યે છે એ પણ કરતા છે માત્ર એક જ શબ્દ કર્મ છે મી જો તમે પહેલાં નિયમો યાદ હોય કે લેટ પછી તો હંમેશા કર્મ જ હોવું જોઈએ તો આ એક જવાબ એકદમ સરળતાથી આપણને આવડી શકે છે અને આ યુ તો તમને છેતરવા માટે મૂક્યો છે કારણ કે યુના ડબલ રોલ છે યુ કરતા પણ હોય છે કે યુ કર્મ પણ હોય શકે અને તમને ખબર ન પડવા દેવાની હોય કે આ યુ કરતા છે કે કર્મ એટલા માટે યુનો યુઝ કર્યો છે હમણાં આ જ સેન્ટેન્સ આમ આપે લેટ હિમ એન્ડ ખાલી જી તો તમને સરળતાથી ખબર પડે કે અહીં હિમ છે એટલે અહીંયા તે કર્મ લખવું જોઈએ એમાં કોઈ ચિંતા નથી પણ યુ લખે તો આપણી ખ્યાલ આવતો નથી ચાલો આગળ જોઈએ યોર બ્રધર ઇઝ સો રૂડ રૂડ એટલે શું ભાઈ રૂઢ એટલે ઉદ્ધત જે ખરાબ વર્તન કરે એને કહેવાય રૂડ અને એનું વિરોધી શબ્દ જાણી લો ક્યારેક પૂછાયો છે આ રૂઢ લખ્યું છે એનો વિરોધી શબ્દ છે પોલાઇટ પોલાઇટનો અર્થ થાય વિનમ્રતાથી જે વાત કરે એ વિનમ્ર માણસને કહેવાય પોલાઇટ તો યોર બ્રધર ઇઝ સો રૂડ તારો ભાઈ તો કેટલો રૂઢ છે ઉદ્ધત છે આઈ ડોન્ટ લાઈક ખાલી જગ્યા તો મને ખાલી જગ્યા પસંદ નથી સીટી એક્ઝામ છે બે હજાર ઓગણીસની અંદર તો હવે લાઈક જો આ આ ડોન્ટ લાઈક એક વર્બ છું ભાઈ આ છે એ કરતા છું સબ્જેક્ટ તો અહીંયા હવે મિસિંગ હોય એ કોણ હોય ઓબ્જેક્ટ આપણે કીધું ને એસ વીઓ તો ઓબ્જેક્ટની અંદર વાત કરતા હોઈએ તો હિમસેલ્ફ છે એક રિફ્લેક્સિવ છે એ ઓબ્જેક્ટ ના કહી શકાય હી છે એ કરતા છે હિજ છે એ સંબંધક છે માલિકી પણ બતાવે કર્મ ન બતાવે તો એક જ શબ્દ કર્મ છે એ છે હિમ એટલે અહીંયા જવાબ આવે હિમ તારો ભાઈ છે એ બહુ રૂઢ છે તેથી આઈ ડોન્ટ લાઈક હિમ મને તે પસંદ નથી બરાબર ઓકે આગળના સવાલ જોઈએ ધ સન સન એટલે સૂર્ય શેડ શેડ એટલે કહેવાય ને છૂટું મૂકવું શેડ કરે છે ખાલી જગ્યા બિમ્સ બીમ્સ એટલે એના કિરણો ઓન રીચ એન્ડ પુઅર અ લાઇક ગરીબ માણસો હોય કે પૈસાદાર હોય સૂર્ય તો પોતાના કિરણો એક સરખા જ બધા ઉપર છોડે છે બરાબર છે ગૌણ સેવાની મુખ્ય સેવિકાની એક્ઝામની અંદર આ પ્રશ્ન પૂછાયો છે તો સન માટે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ મિત્રો કે આ પોતે બધા ઉપર કિરણો છોડે છે એનું સજીવારોપણ છે અથવા પુલ્લિંગ બતાવે છે તો સૂર્ય માટે અહીંયા બિમ્સ એટલે કોના સૂર્યના કિરણો તો માલિકીપણું બતાવવા પુરુષોમાં શું વપરાય છે તો કે માલિકીપણું બતાવવું હોય તો એને આપણે લેવું જોઈએ હિસ હર્ષ છે તો સ્ત્રીઓ માટે સૂર્ય માટે હર ચાલે નહીં આ હર પણ સ્ત્રીઓ માટે છે એ ન ચાલે તો આ ઈટ્સ શું છે ભાઈ આ ઇટ્સ તો આપણે ચર્ચા થઈ ગઈ છે ભાઈ આ ઈટ્સ છે એ તો ઈટ ઇઝનું શોર્ટ ફોર્મ છે માલિકીપણું બતાવતું નથી હા હજુ આ ઇટ્સ હોય સૂર્ય માટે તો હજુ આપણે કદાચ વિચારી શકીએ આ ઈટ્સનું આપણે ગુજરાતી શું કરીએ છીએ તેનું બરાબર છે પણ જે આ એપોસ્ટ્રોફી વાળું ઇટ્સ છે એ તો આવી શકે નહીં એટલે આ જવાબ ખોટો છે એટલે સાચો જવાબ રહેશે આપણો હિઝ નેક્સ્ટ જોઈએ MPHW નો સવાલ છે જુઓ તો હી ઇઝ ફ્રેન્ડ ઓફ ખાલી જગ્યા બીએમસીની જે એક્ઝામ છે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન એના એમપીએચ ડબલ્યુ બે હજાર અઢાર એમાં સવાલ પૂછાનો છે આપણે એક સેન્ટેન્સ તમને લખીને બતાવું છું આ હી ઇઝ માય ફ્રેન્ડ તે મારો મિત્ર છે તો બરાબર છે આ માય ને યોર ને એના પછી નામ લખવું ફરજિયાત પરંતુ આ જ સેન્ટેન્સનું ઇક્વલ આનું ઇક્વલ સેન્ટેન્સ આવું બને હી ઇઝ ફ્રેન્ડ ફ્રેન્ડ ઓફ ખાલી જગ્યા આ સવાલ જે આપણો બન્યો છે મારો મિત્ર એવું જ કહેવું છે પરંતુ એક નિયમ છે કે આ ખાલી જગ્યા પછી નાઉન ન આપેલું હોય તો તો આપણે સંબંધક વિભક્તિની અંદર દ્વિતીય સંબંધક પસંદ કરવું જોઈએ જોઈએ આપણે માય છે એ પ્રથમ સંબંધક છે એના પછી નાઉન આના જેમ હોવું ફરજિયાત છે તો એ નાઉન આપેલું નથી કારણ કે અહીંયા તો ફૂલ સ્ટોપ વાક્ય પૂરું થઈ જાય છે એટલે એ ન આવે હી તો હી માલિકી પણ બતાવી શકે નહીં અથવા તો એ કરતા છે હર હા હર આવી શકે પણ હર્ષ હોત ને તો ચાલ કારણ કે હર તો માય જેવું જ થશે બે એક સરખી જ કેટેગરી છે બંને પછી નાઉન હોવું જ જોઈએ એટલે આપણો જવાબ એકમાત્ર ચાલે એવો છે એ છે માય બરાબર છે આ મિત્રો ખાસ નોંધી લેજો આ વસ્તુ અગત્યની છે નેક્સ્ટ સવાલ તરફ જઈએ આપણે ધ મૂન મૂન એટલે સૂર્ય એટલે સોરી ચંદ્ર ધ મૂન હેઝ હિડ એચ આઈ ડી હિડ એ હિડનનું ભાઈ ખરેખર હિડન હોવું જોઈતું તો હિડ ન ચાલે કારણ કે હાઈડ શબ્દ છે ને હાઈડ એટલે સંતાવું સંતાડવું એનું ભૂતકાળ એચઆઈડી હિડ અને એનું વી થ્રી હિડન બરાબર છે તો હેવ હેઝ સાથે હંમેશા વી થ્રી વપરાય એટલે આ સાચું છે ધ મૂન હેઝ હિડન ખાલી જગ્યા ફેસ બિહાઇન્ડ અ ક્લાઉડ સિનિયર ક્લાર્ક બે હજાર સત્તરમાં પ્રશ્ન પૂછાયો ચંદ્ર અને આપણે સ્ત્રીલિંગ ગણવાનું છે ફેમિનાઇન ક્વોલિટી બતાવે છે એટલે તેણીનો ચહેરો ચંદ્રનો ચહેરો તો એના માટે આપણે લઈશું હર આની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ બરાબર ચાલો ધીસ સ્કૂલ ઇઝ ખાલી જગ્યા એમપીએચ ડબલ્યુ બે હજાર સત્તર તો ધીસ સ્કૂલ ઇઝ માય કહેશું તો માય પછી તો નાઉન હોવું જોઈએ યોર પછી નાઉન હોવું જોઈએ હર પછી પણ નાઉન હોવું જોઈએ એક માત્ર ચાલે એવો છે કે આના પછી નાઉન ન હોય તો ચાલે એટલે ધીસ સ્કૂલ ઇઝ માય મતલબ કહેવાય એમ માગે છે ધીસ ઇઝ માય સ્કૂલ માય હોય તો સ્કૂલ લખી શકો પાછા પણ માયની પાછળ સ્કૂલ લખાય નહીં એટલે ધીસ સ્કૂલ ઇઝ માય આઈ ખાલી જગ્યા વોઝ ધેર બીએમસી બે હજાર ઓગણીસની અંદર પ્રશ્ન છે હવે અહીંયા જુઓ આ એ કરતા છે તો કરતા પછી તરત આવા માઇનને મીન આવા શબ્દો લઈ શકાય નહીં સિવાય કે ઇમ્ફેટિક જેને કહેવાય ને ભાર દર્શક કરતા પછી તરત વપરાય એ દર્શક તો આઈની જોડી ભાઈ કોની હોય માય સેલ્ફ સાથે હોય તો આઈ માય સેલ્ફ વોઝ ધેર એટલે હું પોતે ત્યાં હતો આવો અર્થ થશે રામ એન્ડ આઈ ડીડ ઓલ ધ વર્ક ખાલી જગ્યા અહીંયા મિત્રો હવે પ્રશ્ન એવો થાય છે કે રામ અને હું આવા બે કરતા છે એક રામ છે અને એક હું છું આઈ સેટ ડીડ ઓલ ધ વર્ક બધું કામ અમે કર્યું અમારી જાતે કર્યું કે તેની જાતે કર્યું કે તેઓની જાતે કર્યું એ પ્રશ્ન છે તો ભાઈ રામને જો વિચારો તો આપણું હિમસેલ્ફ આવવું જોઈએ આઈને વિચારો તો માય સેલ્ફ આવવું જોઈએ તો બેમાંથી એક તો લેવાય નહીં પરંતુ મિત્રો યાદ કરો આપણે એક એવી ચર્ચા કરી ચૂક્યા છીએ કે જ્યારે બે કરતા હોય એમાં પહેલો પુરુષ જ્યાં સુધી હાજર હોય ત્યાં સુધી અવર શબ્દ લેવો જોઈએ બહુવચનમાં બહુવચન જ છે ને કારણ કે રામ અને આઈ બે વ્યક્તિ છે તો બંને હાજર છે પણ પહેલો પુરુષ જ્યાં સુધી હાજર હોય અને બહુવચન હોય તો પહેલો પ્રેફરન્સ આપણે અવરવાળી વાતને આપવો જોઈએ અહીંયા અવર સોરી સોરી અવર સેલ્ફ નહીં પરંતુ અવર સેલ્ફ કેમ બાય તો કે બહુવચનમાં સેલ્ફ શબ્દ ચાલે નહીં સેલ્ફ એટલે માય સેલ્ફ એકલું ન ચાલે રામ માય હિમ સેલ્ફ એટલું ન ચાલે બેયને ભેગા કરીને વાત હોય અને જ્યાં સુધી પહેલો પુરુષ હાજર હોય એટલે એને ધ્યાનમાં રાખીને અહીંયા લખ્યું આપણે અવર સેલ્ફ બરાબર છે અને અવર સેલ્ફ જેવો તો કોઈ શબ્દ જ નથી નેક્સ્ટ જોઈએ મિત્રો કેટલીક વાર એક્ઝામની અંદર પ્રશ્નો એવા પૂછાય છે અહીંયા રામ એન્ડ આવું ખાલી જગ્યા આપણે આપીએ ને એમ તો કે રામ એન્ડ ખાલી જગ્યા તો અહીંયા આ રામ સાથે ક્યારેક ક્યારેક અહીંયા સર્વનામ તરીકે કરતા ચાલે આ બરાબર છે આવું હોઈ શકે હા એની બદલે આ વાક્ય એમ હોત કે આય હેલ્પ સોરી આય નહીં લઈએ આપણે કરતા ને બદલીએ છીએ રામ એન્ડ ખાલી જગ્યા બરાબર સમજો મિત્રો અહીંયા આ વાક્ય હતું રામ એન્ડ આય તો રામ અત્યારે શરૂઆતમાં છે એટલે કરતા છે એટલે એની આરે કરતા એવો આય પણ હવે અહીંયા જુઓ હેલ્પ એટલે ક્રિયાપદ ફરી વાત કરો યાદ કરાવું સબ્જેક્ટ આ વ તો પછી આ રામ શું થયું ભાઈ તો રામ શું થયું ઓબ્જેક્ટ અને જો રામ ઓબ્જેક્ટ હોય તો એની સાથે જોડાયેલું એન્ડથી વાપતું શબ્દ એ પણ શું હોવો જોઈએ ઓબ્જેક્ટ તો તમને ઓપ્શનમાં આપવામાં આવે ચાલો આ મી લખશો કે આય લખશો હવે તો શું કહેશો તમે તો કે ભાઈ ક્રિયાપદ પછી આવે છે એટલે ઓબ્જેક્ટ જ હોય ને આ ઓબ્જેક્ટ હોય એટલે આ પણ ઓબ્જેક્ટ જ લેવું પડે એટલે અહીંયા તમારે લખવું પડે મી અને આ જ વસ્તુ ક્રિયાપદની પહેલાં આવી ગયા રામ એન્ડ આય તો આગળ વાક્ય ચલાવી દો ચાલો હેલ્પ યુ તમે તેન તને મદદ કરી ભાઈ રામે અને મેં તને મદદ કરી તો અહીંયા આ યોગ્ય છે ક્રિયાપદની પહેલાં છે પણ અહીંયા ક્રિયાપદની પાછળ છે તો મી લખવું પડે એટલે આ વસ્તુ ભૂલ પડી શકે છે ખાસ ધ્યાન રાખજો બરાબર છે કોઈ વ્યક્તિનું નામ જોઈને આપણે એમ ન સમજી બેસવું કે કરતા જ હોય ક્રિયાપદ પછી હોય એટલે કર્મ હોય ભલે વ્યક્તિનું નામ છે કદાચ રામ ન હોત તો ત્યાં આપણે હિમ લખી શકત એવું ચાલે પણ હિ લખી શકીએ નહીં બરાબર છે ચાલો એટલે હવે આગળ વાત છે કેટરીના એન્ડ ખાલી જગ્યા રેડ ટુગેધર કેટરીના અને હું બે સાથે વાંચીએ છીએ ભેગા મળીને બરાબર છે નાયબ ચિટનીસની એક્ઝામ બે હજાર પંદર તો હવે પ્રશ્ન થાય મી કર્મ છે આય કરતા છે માઇન સંબંધક છે કંઈક માલિકી બતાવી હોય હરે તે સંબંધક કંઈક માલિકી બતાવી હોય તો આ ક્રિયાપદ છે આપણું વબ તો એની પહેલાં જે આવે છે એટલી વાત એ તો સબ્જેક્ટ જ હોવાની છે કરતા જ હોવાની છે તો આ બંનેમાં કેટરીના આરે જોડાય એવો કરતા એક જ માત્ર છે અને એ છે આય આપણને કોષ્ટક બરાબર આવડતું હોય છે કયા કરતા છે કયું કર્મ છે કયું સંબંધક છે તો આ જવાબ આવડે એટલે આનો જવાબ રહેશે આપણો આય ત્યારબાદ છે ધ ડોગ ઇઝ પ્લેઇંગ વિથ ખાલી જગ્યા ટેલ કૂતરો રમી રહ્યો છે પૂંછડીથી કોની હોય તેની જ પૂંછડી એટલે અહીંયા એક નાઉન આપેલું જ છે આપણને તલાટી મંત્રી બે હજાર પંદર તો કૂતરા માટે માલિકી દર્શાવતો શબ્દ એટલે ઇટ્સ ટેલ તેની પૂંછડી એટલે અહીંયા સાચો જવાબ રહેશે ઇટ્સ ફોલો ધ પ્રિન્સિપલ અહીંયા પ્રિન્સિપલનો અર્થ શું આચાર્યની વાત નથી ભાઈ આચાર્યને ફોલો કરો એવો નહીં એનો સ્પેલિંગ તો છે પાલ અને કહેવાય પ્રિન્સિપાલ એમાં એ એલ આવે અહીંયા પી એલ ઈ આનો અર્થ થાય સિદ્ધાંત નિયમ બરાબર ફોલો ધ પ્રિન્સિપલ નિયમને અનુસરો સિદ્ધાંતને અનુસરો કયો નિયમ ડુ ઇટ ખાલી જગ્યા નાયબ ચિટનીસ બે હજાર પંદર મિત્રો હમણાં ચર્ચા કરી આ સેન્ટેન્સને ભૂલી જાઓ ડબલ ઇન્વેટેડ કોમામાં જ્યારે સેન્ટેન્સ આવે એટલે વાક્યની શરૂઆત ગણાય જ્યાંથી હંમેશા નવું વાક્ય શરૂ થતું હોય એવું માનવાનું છે તો ડુ શબ્દ છે એક વબ છે અને વબથી શરૂઆત થતી હોય તો એવા વાક્યોને કીધા છે આજ્ઞાર્થ વાક્યો તો આજ્ઞાર્થ વાક્ય હોય તો સેલ્ફવાળામાં આજ્ઞાર્થમાં હમણાં જ આપણે ચર્ચા કરી છે આજ્ઞાસમાં બોલો તો શું લઈ શકાય તો કે ભાઈ આજ્ઞા તો બીજા પુરુષને જ થાય એટલે યુને જ થાય એટલે આનો જવાબ લેવો પડે યોર સેલ્ફ સિદ્ધાંતને અનુસરો કયા તો કે ડૂ ઇટ યોર સેલ્ફ તમારી જાતે કામ કરો બરાબર આ જાતે કરો એટલે અહીંયા હિમ કે ધેમ કે માય લેવાની જરૂર નથી ચલો ઓનલી યુ એન્ડ ખાલી જગ્યા કેન ડૂ ધીસ વર્ક જુનિયર ક્લાર્ક બે હજાર પંદર તો મિત્રો અહીંયા ઓનલી ભલે આપ્યું છે પણ યુ એન્ડ એટલે આ કરતા અહીંયા જો આ કેન આપ્યું ને કેન એટલે શું ભાઈ આને કહેશું મોડલ ઓક્સેલરી વ તો મોડલ ઓક્સેલરી વબ છે એ હંમેશા સબ્જેક્ટ એટલે કરતાં પછી જ સ્થાન લે અને ત્યારબાદ એના પછી આવે ક્રિયાપદનું મૂળરૂપ આવી રચના હોય છે મોડલ ઓક્સેલરીની બરાબર અને સિવાય કે પ્રશ્નાર્થ હોય તો મોડલ ઓક્ઝલરી આગળ આવે સબ્જેક્ટ પાછળ જાય અને વબ છે એની પાછળ અને ત્યારબાદ ક્વેશ્ચનમાં તો ક્વેશ્ચન માર્ક વાળું તો સેન્ટેન્સ છે નહીં તો કેનની પહેલાં જે સ્થાન લે એ કરતા જ હોય બરાબર છે મોડલ ઓક્સેલરી વબ છે કેન છે કેન કુડ મે માઇટ મસ્ટ આ બધા મોડલ છે એની પહેલાં જે સ્થાન લે એ કરતા જ હોય તો આ ચાર શબ્દો જો તમને કોસ્ટક યાદ હોય તો કરતાનું એક જ શબ્દ છે અને એ છે આય બરાબર એટલે બીજો કોઈ જવાબ લેવાની જરૂર નથી

મોડલ અગ્ઝર્યો તો એની પહેલાં તો કોણ હોય કરતાં જ સ્થાન લે પ્રશ્ના જ નથી તો તન્ના અને નિશાંત બે વ્યક્તિ છે તો બે વ્યક્તિ માટે બહુવચન કરતાં આપણો પહેલો કોણ હોવો જોઈએ ધ્યેય હોવો જોઈએ બરાબર છે ચાલો તો આમાં પહેલો ઓપ્શન ધ્યેય હોય એવા કયા કયા છે ત્રણ છે એટલે આ ધોસવાળી રચનાને આપણે ડિલીટ કરીએ છીએ હવે આગળ વાત કરીએ

તો ફાઇન્ડ એનીથિંગ ધે લાઇક પરંતુ તેઓને તેમને ગમે એવું કોઈ વસ્તુ મળે નહીં શોપિંગ કરવા ગયા ત્યાં આગળ વાત કરીએ ધ કેટ લિક્સ લિક્સ એટલે ચાંટવું મિત્રો લિક એટલે ચાંટવું ખાલી જગ્યા બોડી ટુ ક્વીપ ઇટ સેલ્ફ ક્લીન એફએસ ડબલ્યુ બે હજાર પંદર બિલાડી છે એ કોની બોડીને ચાંટે પોતાની તો ઈટ કરતા છે આપણો બિલાડી એટલે ઈટ તો તેની બોડી બોડી એટલે એનું શરીર હવે બે છે આ ઇટ્સ લ્યો કે આ ઇટ્સ લ્યો ફરી વાર વાત કરું મિત્રો આ ઇટ્સ એટલે ખરેખર ઇટ ઇટ્સ એફોસ્ટ્રોફીવાળું એટલે માલિકીવાળું ઇટ્સ કયું છે એપોસ્ટ્રોફી વગરનું તો અહીંયા જવાબ આવશે ઇટ્સ ગુજરાતી કરો તો કે ધ કેટ લિક્સ ઇટ્સ બોડી બિલાડી તેનું શરીર ચાટે છે શું લેવા તો કે ટુ કીપ ઇટ્સ સેલ્ફ ક્લીન પોતાના શરીરને સ્વચ્છ રાખવા માટે ઇટ સેલ્ફ ઇટ હતું એટલે ઈટ સેલ્ફ ડોન્ટ વરી ચિંતા કરશોની શું કહે છે ડોન્ટ વરી યોર નેફ્યુ કેન ટેક કેર ઓફ ખાલી જગ્યા તો ચિંતા કરશોમાં એમપીએચ્યુ ની વાત છે ભાઈ ચિંતા કરશોમાં તમારો નેફ્યુ કેન ટેક કેર ઓફ ખાલી જગ્યા હવે પ્રશ્ન ઊભો થાય કે આ નેફ્યુ છે એ સ્ત્રીલિંગ છે પુલિંગ છે કોઈ વસ્તુ છે પ્રાણી છે શું છે તો કે નેફ્યુનો અર્થ થાય ભત્રીજો શું થાય ભત્રીજો અથવા ભાણેજ બરાબર છે અને એ છોકરો જ હોય તો છોકરો હોય એટલે આપણો કરતાં હિ છે તો એને ધ્યાનમાં રાખી અને અહીંયા લખવાનું છે હિમ સર મિત્રો આ વસ્તુ થઈ શબ્દ ભંડોળ વોકેબલરી તમારી જેટલી ક્લિયર હોય એટલા પ્રશ્નો જલ્દી સોલ્વ થાય જો તમે અહીંયા અટક્યા આ નેફ્યુ એટલે ભત્રીજીની થતી હોય ને તો ભત્રીજી માટેનો સ્પેલિંગ શું છે અહીંયા લખી દો એન આઈ ઇ સી આને વાંચશો તમે નાઇસ નહીં નીસ નીસ એટલે ભત્રીજી આનો વિરોધી ભાણકી કયો ભત્રીજી કયો બરાબર છે એટલે અહીંયા આવશે હિમસેફ જો અહીં નીસ આપ્યું હોત તો આવત હર્ષ

ધેજ તો કે એના પછી નામ તો ચાલે જ નહીં તો આ પહેલાં બે ઓપ્શન આ બી ઓપ્શન તો આવે જ નહીં કારણ કે અહીંયા નાઉન આપેલું છે તો કે યોર્સ પ્રોબ્લેમ ન બોલાય ધેર પ્રોબ્લેમ ન બોલાય બે જ ઓપ્શન છે યોર પ્રોબ્લેમ કયો અથવા તો ધેર પ્રોબ્લેમ હવે આગળ વધીએ અહીંયા અવર્ષ લેવું કે ધેર લેવું તો કે આમાં મિત્રો કદાચ એવું બને આ તો બંને ચાલે એવા થઈ ગયા આ તેઓનો પ્રોબ્લેમ છે અમારો નહીં આ તમારો પ્રોબ્લેમ છે અમારો નહીં એટલે કદાચ એવું બને એકાદ વિકલ્પમાં આ એસ હશે નહીં કદાચ ભૂલથી બંને સરખા લખાઈ ગયા છે એટલે આપણે એમ માનીએ કે આને ચલાવીએ અત્યારે બરાબર છે કે આ તમારો પ્રોબ્લેમ છે અમારો નહીં જો આ એસ હોય તો આ પણ ચાલે આ એસ કાઢીએ છીએ એટલે એકલું અવર હોય તો એના પછી નાઉન હોવું ફરજિયાત છે બરાબર તો એકલું ઓવર લખી શકાય નહીં એમ માનીને આપણે આ લેતા નથી ચાલો દ ચિલ્ડ્રન વીલ લિસન ટુ ખાલી જગ્યા તલાટી મંત્રી બે હજાર ચૌદ વિદ્યા છોકરાઓ બાળકો વીલ લિસન ટુ લિસન એટલે સાંભળશે તો કરતા ક્રિયાપદ અને એ શું ઘટે હવે ઓબ્જેક્ટ તો કોને સાંભળશે હી તો કરતા છે એ ન લેવાય હિમ કર્મ છે હિ સંબંધક છે કંઈક વસ્તુ માલિકીપણું હોય તો લેવાય અત્યારે એની જરૂર નથી એટલે ચિલ્ડ્રન હિમસેલ્ફ બાળકો માટે તો હિમસેલ્ફ ચાલે નહીં ધેમસેલ્પ તો હજી વિચારી શકીએ આપણે એટલે લેવું પડશે હિમ ચિલ્ડ્રન વીલ લિસન ટુ હિમ બાળકો તેને સાંભળશે આઈ થિંક યુ ડાન્સ બેટર ધેન ખાલી જી મને હું એવું વિચારું છું આઈ થિંક મિત્રો આની કોઈ જરૂર જ નથી ખરેખર સેન્ટેન્સ અહીંથી શરૂ માનો તમે હું વિચારું છું એવું તો તમે અહીંયા લખી શકો આઈ થિંક ધ ચિલ્ડ્રન વિલ લિસન ટુ હિમ આઈ થિંક ઇટ્સ યોર પ્રોબ્લેમ નોટ અવર્સ એવું ગમે ત્યાં ચાલે એટલે અહીંથી ચાલો યુ ડાન્સ બેટર તમે સારું નાચ્યા ધેન ખાલી જગ્યા તો આપણે વાત કરી હતી મિત્રો કે ડિગ્રીવાળા સેન્ટેન્સ છે ધેનવાળા ટાટમાં પૂછાનો જોયો ડિગ્રીવાળા જે સેન્ટેન્સીસ છે એમાં કરતાની તુલના કરતાં સાથે જ થાય તો આ ડાન્સ છે એ ક્રિયાપદ છે તો આ યુ છે અત્યારે કયા રોલમાં છે કરતા યુ તો બેય છે ને કર્મય છે ને કરતા છે પણ અત્યારે યુ છે કયું છે કરતા છે તો ઘણા કહેવાય ક્રિયાપદ પછી આવ્યું ભાઈ આઈ થિંક આઈ બિલીવ આઈ ટ્રસ્ટ આઈ સે આવા બધા પછી પાછો કરતાં જ આવતો હોય છે બરાબર છે એટલે એ આ કરતા જ છે બેટર ધેન ખાલી જગ્યા તો મી તો કર્મ છે આય કરતા છે હિમ કર્મ છે અને અસ્કર્મ છે તો આ ત્રણેય કર્મ છે જો એક માત્ર કરતા છે કોણ આય આ યુ ડાન્સ બેટર ધેન આઈ તમે મારા કરતાં સારું નાચો છો ચાલો છેલ્લો ક્વેશ્ચન છે વિલ યુ માઇન્ડ ખાલી જગ્યા સિટિંગ બિસાઈડ યુ બિન સચિવાલય બે હજાર સોળ હવે મિત્રો અહીંયા આ વાત પ્રશ્નની આપણે હજી સુધી ક્યાંય થઈ નથી આ આઈએનજી આવે તો શું કરવાનું સિદ્ધ આયનજી તો કે કરતાં મૂકી દેવાનું નહીં કરતાં ક્યારે મૂકાય મિત્રો જો કરતા હોય ને એના પછી ટુ બીનું રૂપ આવે અને પછી વી ફોર વી ફોર એટલે આઈએનજી વાળું માન તો આ રચના ચાલે એમાં કંઈ વાંધો નહીં પણ સીધું આઈએનજી વાળું રૂપ આવે તો અહીંયા આવે સંબંધક કેવું રૂપ આવે સંબંધક પ્લસ વી ફોર આ ખાલી જગ્યા તમે બે રીતે યાદ રાખો જો આઈએનજી વાળું રૂપ આપ્યું હોય તો અહીંયા માલિકી દર્શાવતો શબ્દો હોવો જોઈએ જેમ કે માઇન યોર્ન અવર્ન આવા શબ્દો હોય અથવા એમ યાદ રાખો કે આવા શબ્દો આપેલા હોય અને ડાયરેક્ટ ક્રિયાપદ મૂકવાનું થાય તો તમારે આઈએનજી વાળું રાખવાનું છે બરાબર છે કે વિલ યુ માઇન્ડ માઇન્ડ હોવું એટલે વાંધો હોવો ઓબ્જેક્શન હોવું વિલ યુ માઇન્ડ ખાલી જગ્યા સિટિંગ બિસાઇડ બિસાઇડ એટલે બાજુમાં અને યુ એટલે તમારી તમને તમારી બાજુમાં હું બેસું એમાં કાંઈ વાંધો છે તો અહીંયા તમારે આને નાઉન ગણવાનું છે આને ક્રિયાપદ ગણવાનું નથી કારણ કે આ એનજી વાળા ક્રિયાપદો ક્યારેક નાઉનનું કામ પણ કરી શકે છે કેવી રીતે નાઉનનું કામ કરે તમને એક્ઝામ્પલ આપવું આપણે એમ કહીએ ને વોકિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ કે વોકિંગ છે એ સારામાં સારી એક્સરસાઇઝ છે તો અહીંયા જે વોકિંગ છે એ કરતાના રોલમાં છે ઇઝની પહેલાં છે એટલે આ વોકિંગ છે એ નાઉનનું કામ કરે છે બરાબર છે તો અહીંયા સીટિંગ છે એ નાઉન છે એટલે મારું બેસવું તો એવા માટે લેવાનું છે માલિકી તો માય માયન એવો છે એના પછી તો નાઉન જ ન હોય મી તો કર્મ છે અને આય પછી ડાયરેક્ટ ક્રિયાપદ આવું આઈએનજીવાળું આવી શકે નહીં હા આવી શકે ક્યારે વચ્ચે કોઈ ટૂબીના રૂપો એમ ઇઝ આર વોઝ વર એવા હોય તો કરતાં પછી તરત આઈ એનજીવાળું આવી કે વચ્ચે ટૂબી હોવું જોઈએ તો આટલી વાત મિત્રો યાદ રાખવાની છે કે આઈએનજી માટે ખાસ સંબંધકો જ વાપરો આ માલિકીવાળા માય યોર અવર આવા જ વાપરી શકાય ચાલો તો મિત્રો આ વાત હતી આપણી પર્સનલ પ્રોનાઉનની મિત્રો અત્યાર સુધી જેટલું આપણે શીખ્યા છીએ એ તમારો બેઝ છે પાયો છે અને હવે પછી આપણે ટેન્સ તરફ જવાના છીએ અને નાઉન પ્રોનાઉન પાર્ટ્સ ઓફ સ્પીચ છે આર્ટિકલ છે આટલી વસ્તુનો પરિચય હોય તો હવે ત્યારબાદ તમને કાળ શીખવામાં કોઈ તકલીફ પડશે નહીં તો મિત્રો તમારો દિવસ શુભ રહે મહેનત કરતા રહો તમે સફળ થાઓ એવી શુભેચ્છા સાથે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ હેવે નાઇસ ડે નમસ્તે વિદ્યાર્થી મિત્રો યુવા કેરિયર એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે નવા જે કે કરણ શોર્ટકટ વગેરેના વિડીયો મેળવવા માટે આપ નીચે આપેલ સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો ત્યારબાદ નિયમિત અપડેટ મેળવવા માટે બાજુમાં આપેલ બેલ બટન પણ દબાવો જેનાથી આપ અમારા વિડીયો નિયમિત મેળવી શકશો જો આ વીડિયો આપને ગમ્યો હોય તો અહીં નીચે આપેલ લાઇક બટન પર ક્લિક કરી વિડીયોને લાઈક કરો આપના અભિપ્રાયો પ્રતિભાવો નીચે આપેલ કોમેન્ટ બટનમાં લખીને જણાવો આ વિડીયો આપના મિત્રોને પણ શેર કરવા માંગતા હોવ તો અહીં નીચે શેર બટન પર ક્લિક કરી આ વિડિયો આપના મિત્રોને ફેસબુક જીમેલ મેસેન્જર ટેલિગ્રામ કે વોટ્સઅપ પર પણ શેર કરી શકો છો થેન્ક યુ આભાર જય હિન્દ જય ભારત